માંગરોળના રહીજ ગામે સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના પશુપાલક મંત્રીના હસ્તે આ કરવામાં આવ્યું હતું. આજે માંગરોળ તાલુકાના રહીજ ગામે અમારા આ વિસ્તારના લાડીલા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને ગુજરાત સરકારના મંત્રી દેવાભાઈ માલમના હાથે સીસીટીવી કેમેરાનું લોકાર્પણ રાખ્યું હતું. આ ગ્રાન્ટ માંગરોળ તાલુકા કક્ષાની દર વર્ષે 1,69,70,00,000 જેવી ગ્રાન્ટ આવે છે. અમારા દેવાભાઈ શ્રીએ સૂચન કરેલું અને પોલીસ ખાતાનું પણ આવું એક સૂચન હતું કે ભાઈ ક્રાઇમના ગુનાઓ અટકાવવા માટે રોડ સાઈડના ગામોમાં સીસીટીવી કેમેરાનું તમે કામ કરો તો ક્યારેક ક્રાઇમ થાય તો એનો ઉકેલ વહેલો આવી શકે. એ અનુસંધાને અમે રહીજમાં 5,00,000 રૂપિયા ગ્રાન્ટ આપી છે, લોહીજમાં 5,00,000 રૂપિયા ગ્રાન્ટ આપી છે, મક્તુપુરમાં 5,00,000 રૂપિયા ગ્રાન્ટ આપી છે. આમ દર વર્ષે દરેક આયોજનમાં 5-5 ગામો સીસીટીવી કેમેરામાં લઈ અને 5 વર્ષમાં 90% માંગરોળ તાલુકાના ગામોને સીસીટીવી કેમેરા આપવા છે એવું અમારું લક્ષ્ય છે દેવાભાઈનું ને અમારું.